નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બે સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર તેમજ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ પ્રશ્નો મિત્રો આ જે પ્રશ્નો છે તે ગઈકાલે પહેલી સપ્ટેમ્બરના રોજ એએમસી સહાયક જુનિયર ક્લર્કની જે પરીક્ષા હતી તેમાં પૂછાયેલા પ્રશ્નો મેં લીધા છે તો તમને જે પણ પ્રશ્નોના જવાબો આવડતા હોય તે પ્રશ્નોના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે આ એક ટેસ્ટ જેવું થઈ રહેશે અને આ બધા જ પ્રશ્નોના જવાબો હું તમને વિડીયોમાં લાસ્ટમાં ઓપ્શન સાથે જણાવીશ તો તમે વિડીયોને પોસ્ટ કરો અને તમને જેટલા પણ સવાલોના જવાબો આવડતા હોય તે સવાલોના જવાબો કમેન્ટ બોક્સમાં લખો અને હું ચાલુ કરું છું પ્રથમ પ્રશ્ન આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર ભારતનો ત્રીજો બોલર કોણ બન્યો છે આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે મિત્રો તો તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર ભારતનો ત્રીજો બોલર બન્યા છે તેઓનું નામ છે જસપ્રીત બુમરાહ કોણ બન્યા છે જસપ્રીત બુમરાહ તમે અહીં ઇમેજમાં જોઈ શકશો આ છે જસપ્રીત બુમરાહ મિત્રો તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડિઝ સામે આપણી ટેસ્ટ મેચ ચાલી રહી છે તેમાં આપણા જે ભારતના ફાસ્ટ બોલર છે જસ જસપ્રીત બુમરાહ છે તેઓએ હેટ્રિક લીધી છે અને તેઓ આવું કરવાવાળા ત્રીજા નંબરના ભારતીય બન્યા છે કેટલામાં નંબરના ત્રીજા નંબરના તો તમને મનમાં પ્રશ્ન થશે જ કે પ્રથમ નંબરના અને સેકન્ડ નંબરના કોણ છે તો સૌ પ્રથમ બે હજાર એકમાં હરભજનસિંહ હતા આપણા જે બોલર તેઓએ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લીધી હતી ત્યારબાદ બે હજાર છમાં ઇરફાન પઠાણ તેઓએ ટેસ્ટમાં હેટ્રિક લીધી હતી અને હવે અત્યારે બે હજાર ઓગણીસમાં જસપ્રીત બુમરાહ છે તેઓએ હેટ્રિક લીધી છે તો તે તમારે યાદ રાખવું બીજી એક સિદ્ધિ છે એમના નામ પર તે છે કે વેસ્ટ ઇન્ડિઝમાં હેટ્રિક લેનાર તેઓ પ્રથમ બોલર બન્યા છે ભારતીય યાદ રાખજો અને જો ટોટલ આપણે ટોટલ વાત કરીએ ને તો ટોટલ વિશ્વમાં ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર તેઓ ચુમ્માલીસમા નંબરના ખેલાડી બન્યા છે કેટલામાં નંબરના ચુમ્માલીસમા નંબરના તેઓ ખેલાડી બન્યા છે તો તે તમારે યાદ રાખવું તેઓએ કયા કયા બેટ્સમેનોની વિકેટો લીધી હતી તો બ્રાવો બ્રુક્ષ આ તેમજ ચેન્જ છે તેઓ ત્રણેય બોલરોના બેટ્સમેનોની તેઓએ વિકેટ લીધી હતી મિત્રો બીજી એક બાબત છે કે તેર વર્ષ પછી તેર વર્ષ પછી એવું બન્યું છે કે કોઈ ભારતીય ટેસ્ટની અંદર હેટ્રિક લીધી છે છેલ્લે મેં તમને કીધું તે પ્રમાણે બે હજાર માં હેટ્રિક લીધી હતી ઇરફાન પઠાણે તો તે તમારે યાદ રાખવાનું મિત્રો તમે મારા ડેલી કરંટફેર જોતા હશો તો તમને યાદ આવશે જસપ્રીત બ્રુમા વિશે આપણે તાજેતરમાં ચર્ચા કરી હતી તે શું ચર્ચા કરી હતી તો સૌથી ઝડપી પચાસ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યા હતા યાદ રાખજો ફાસ્ટ ભારતીય બોલર યાદ રાખજો અહીંયા યાદ રાખવાનું ફાસ્ટ ભારતીય બોલર કેમ કે તેમણે અગિયાર મેચમાં પચાસ વિકેટ લીધી હતી અને સપો અને જો સ્પિનરમાં વાત કરીએ તો સ્પિનરમાં આજે આપણા અશ્વિન છે તેઓએ નવ મેચમાં પચાસ વિકેટ લીધી હતી તો તે તમારે યાદ રાખવું મિત્રો આ પ્રશ્નમાંથી તમારે સિમ્પલ એટલું યાદ રાખવાનું છે પરીક્ષામાં પૂછાશે હંડ્રેડ પર્સન્ટ કે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર ત્રીજો ટેસ્ટ ત્રીજો બોલર કોણ બન્યો છે ભારતનો યાદ રાખજો તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો એક બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવનારી ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ માટેનો કે તાજેતરમાં જ નવી દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવશે તો તાજેતરમાં જ નવી દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનનું ઉદઘાટન છે તે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવશે મિત્રો બે સપ્ટેમ્બરના રોજ એટલે કે આજના જ દિવસે આજે કઈ તિથિ છે ગણેશ ચતુર્થી છે તો ગણેશ ચતુર્થીના પર્વે નવી દિલ્હીમાં ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે આપણા પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા અને ત્યારે આપણા ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણીજી ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ તેમજ વિદેશ મંત્રી છે એસ જયશંકર અને બીજા અમુક મંત્રીઓ ત્યાં હાજર રહેશે તો તે તમારે યાદ રાખવાનું તમે ઇમેજમાં જોઈ શકશો આ છે આપણું નવું ગરવી ગુજરાત ભવન કઈ જગ્યાએ છે દિલ્હીમાં તો પાંત્રીસ બી અકબર રોડ છે ત્યાં સાત હજાર છાસઠ ચોરસ મીટરના વિસ્તારમાં તે બનાવવામાં આવ્યું છે અને તે ફક્ત બે વર્ષના સમયગાળામાં બનાવી દેવામાં આવ્યું છે તો તે તમારે યાદ રાખો મિત્રો તમને જણાવી દઉં કે નવી દિલ્હીમાં પહેલેથી જ એક આપણું ગુજરાત ભવન છે પરંતુ એક વધારાના ભવનની જરૂરત હતી તેથી આ નવું ભવન બનાવવામાં આવ્યું હશે હવે આ જે ભવન છે તેમાં શું હશે તો નવા ગરવી ગુજરાત ભવનની અંદર ગુજરાતીઓ માટે આવાસની સુવિધા જ નહીં પણ તેના સિવાય ગુજરાતના પારંપરિક હસ્તકલા કારીગરી એની બધી વસ્તુઓ હોય છે તે તેને પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહન કેન્દ્ર તેમજ પ્રવાસન અને ઔદ્યોગિક ઔદ્યોગિક બાબત જે બાબતો છે તે માટેનું પ્લેટફોર્મ પણ અહીંયા પૂરું પાડવામાં આવશે તો તે તમારે યાદ રાખવાનું તો મિત્રો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં જ કયા રાજ્ય દ્વારા વિશેષ ટાઈગર ફોર્સ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો તાજેતરમાં જ ઉત્તરાખંડ રાજ્ય દ્વારા વિશેષ ટાઈગર ફોર્સ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો હવે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ કે ઉત્તરાખંડ રાજ્ય છે ત્યાં તમને ખબર હોય તો કોર્બેટ ટાઈગર રિઝર્વ માટે એક વિશેષ ટાઈગર ફોર્સ બનાવવાનો નિર્ણય કરવામાં આવે છે ત્યાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક આવેલો છે યાદ રાખજો હવે ત્યાં જે આજે કોર્બેટ ટાઈગર રિઝર્વ છે ત્યાં વાઘોનો અવૈધ શિકાર થઈ રહ્યો હતો અને તેને રોકવા માટે એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ટાઈગર માટે એક વિશેષ ટાઈગર ફોર્સ બનાવવામાં આવશે તો તે તમારે યાદ રાખવાનું છે વાત કરીએ આપણે કોર્બેટ ટાઈગર રિઝર્વ ફોર્સની તો જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે તે ભારતનો પ્રથમ નેશનલ પાર્ક છે યાદ રાખજો ભારતનો પ્રથમ નેશનલ પાર્ક છે અને તાજેતરમાં જ આપણે ચર્ચા કરી હતી કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને બિયર ગ્રીસનો મેન વર્સિસ વાઇલ્ડનો જે એક શો હતો તે અહીંયા તેનું શૂટિંગ કરવામાં આવ્યું હતું કઈ જગ્યાએ ઉત્તરાખંડમાં ઉત્તરાખંડની વાત કરી છે તો તમને ખબર હોવી જોઈએ આપણે બે દિવસ પહેલાં ચર્ચા કરીએ તો ઉત્તરાખંડનું જે કેપિટલ છે દહેરાદૂન તો દહેરાદૂનમાં ભારતનું પ્રથમ પ્લાસ્ટિકમાંથી ડીઝલ બનાવવાના પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે કોના હસ્તે ડૉક્ટર હર્ષવર્ધન અને ત્યાંના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત દ્વારા તો તે તમારે યાદ રાખવાનું વાત થઈ છે ઉત્તરાખંડની તો ઉત્તરાખંડના ચીફ મિનિસ્ટર મેં કીધું તે પ્રમાણે અને ત્યાંના ગવર્નર છે બેબી રાણી તો આ પ્રશ્નમાંથી આટલી યાદ રાખવી જોઈએ પ્રશ્ન ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં જ કોના દ્વારા સ્ટાર્ટઅપ સેલની રચના કરવામાં આવી છે તો તાજેતરમાં જ સીબીડીટી દ્વારા સ્ટાર્ટઅપ સેલની રચના કરવામાં આવી છે મિત્રો તમને આ પ્રશ્નમાંથી સૌથી પહેલા એ જ વિચારો આવતો હશે કે સીબીડીટીનું ફૂલ ફોર્મ શું છે તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ તેનું ફૂલ ફોર્મ છે તમે અહીં ઇમેજમાં જોઈ શકશો આ છે સીબીડીટીનું અહીંયા ડિટેલ દર્શાવી છે તો મિત્રો તાજેતરમાં સીબીડીટીએ પાંચ મેમ્બરના સ્ટાર્ટઅપ સેલ બનાવવાની ઘોષણા કરી છે આ જે સ્ટાર્ટઅપ સેલ છે તે સ્ટાર્ટઅપ જે રિટેલ સ્ટાર્ટઅપ હોય છે ને તેના માટે જે સમસ્યાઓ થતી હોય છે ને સપોઝ કોઈપણ વસ્તુને સ્ટાર્ટ કરવાની હોય ઉદ્યોગો કોઈ પણ હોય તો તેના માટેની જે સમસ્યાઓ છે તેનું સમાધાન કરશે તો તે તમારે યાદ રાખવાનું તમને ખ્યાલ હોય તો આપણે એક બે દિવસ પહેલાં ચર્ચા કરી હતી સીબીડીટી વિશે શું ચર્ચા કરી હતી કે સીબીડીટીના અધ્યક્ષ છે જેઓનો કાર્યકાળ આ એકત્રીસ ઓગસ્ટે પૂરો થઈ ગયો હતો તેમની કાર્યકાળ એક વર્ષ સુધી વધારવામાં આવ્યો છે કોણ પીસી મોદીજીનો પ્રમોદચંદ્ર મોદીજી તેઓ ત્યાંના ચેરમેન છે સીબીડીટીની વાત કરી છે તેનું સ્થાપના થઈ હતી એટલે કે રચના થઈ હતી ઓગણીસો ચુમ્માલીસમાં અને તે કઈ જગ્યાએ આવેલું છે ન્યૂ દિલ્હીમાં તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી હા એના સિવાય બીજી એક બાબત અહીંયા અમે ઓપ્શન બી આપ્યું છે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન આ સવાલ છે તે ગઈકાલની જે પરીક્ષા મેં વાત કરીને તેમાં પૂછાઈ ગયો હતો તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે નવી દિલ્હીમાં ઈસરો ઇસરોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે બેંગલુરુમાં મિત્રો વિડીયો આગળ વધારતા પહેલાં એક બાબત જાણવાની છે કે જો તમને એવું લાગી રહ્યું હોય કે મારા આ વિડીયોથી તમને થોડો ઘણો પણ બેનિફિટ થતો હોય તમને એવું લાગી રહ્યું હોય તમે જે ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરો છો તેમાં તમને મારા વિડીયોથી ફાયદો થાય છે તો મિત્રો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો તમારું ફક્ત એક લાઇક છે ને એક લાઇક અને એક શેર છે તેના લીધે મારો કોન્ફિડન્સ વધે છે અને મને વધારે સારું કામ કરવાની એનર્જી મળે છે મને પ્રેરણા મળે છે તો મિત્રો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો આજના આપણા વિડીયોનો ટાર્ગેટ છે પાંચસો લાઇકનો તે ઉપરાંત મિત્રો આજના આ વિડીયોની પીડીએફ તેમજ અગાઉના બધા જ વિડીયોની પીડીએફ છે તે તમને મારી ટેલિગ્રામ ચેનલ છે તેની પરથી મળી રહેશે જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને અહીંયા પણ મેં તમને જણાવેલી છે અને જે મિત્રો આપણી ચેનલ પર નવા છે જે મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને નોટિફિકેશન બે લાઇકોનને પણ પ્રેસ કરી દે જોઈએ નેક્સ્ટ સવાલ ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં જ આવેલ એક રિપોર્ટ અનુસાર સૌથી ફિટ શહેરો છે તેમાં આપણા અમદાવાદનો નંબર કેટલામો છે તો તાજેતરમાં જ એક રિપોર્ટ આવ્યો હતો જીઓ ક્યુઆઈનો એક રિપોર્ટ આવ્યો હતો તો તે રિપોર્ટ મુજબ ફિટ શહેરો છે જે ભારતના તે ભારતના ફિટ શહેરોમાં આપણા અમદાવાદનો નંબર સાતમો આવ્યો છે તો પ્રથમ નંબર પર કોણ છે પ્રથમ નંબર પર છે બેંગલોરુ કોણ છે પ્રથમ નંબર પર છે બેંગલુરૂ સેકન્ડ પર છે દિલ્હી અને થર્ડ પર છે હૈદરાબાદ મિત્રો તમને ખ્યાલ હોય તો આપણે તમે મારા ડેલી કન્ફરન્સ જોતા હશે ને તો ખ્યાલ હશે કે આપણે ચર્ચા કરી હતી કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટની શરૂઆત કરી હતી ક્યારે શરૂઆત કરી હતી તો નેશનલ સ્પોર્ટ્સ ડે વખતે નેશનલ સ્પોર્ટ ડે ક્યારે ઉજવવામાં આવે છે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ તો આ એક તેનો આ એના અનુસંધાનમાં જ આ એક ફિટ શહેરોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું એક પ્રાઇવેટ એજન્સી દ્વારા તો તે મુજબ આ આપણું અમદાવાદ છે તે સાતમા નંબરે આવેલું છે સૌથી અનફિટ કહીએ ને એ શહેર કયું છે તો તેવું પૂછાઈ શકે છે કોલકાતા આના સિવાય બીજું પણ એક સર્વે કરવામાં આવ્યો હતો ઓવરવેટ વાળો સર્વે તો જે ઓવરવેટ વાળો સર્વે છે સૌથી વધારે ઓવરવેટ હોય તે કયા સિટીમાં છે તેમાં આપણા અમદાવાદનો આઠમો નંબર છે તેમાં પ્રથમ નંબર પર છે દિલ્હી અને સેકન્ડ પર છે હૈદરાબાદ થર્ડ પર છે ચેન્નાઈ તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં મેગા વેન્ડર મીટ બે હજાર ઓગણીસ આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો તાજેતરમાં જ મેગા વેન્ડર મીટ બે હજાર ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશની રાજધાની કઈ લખનઉમાં મિત્રો મેગા વેન્ડર મીટ તો તાજેતરમાં આર ડી એસ ઓ તમે અહીં ઇમેજમાં જોઈ શકશો આર ડી એસ ઓ આર ડી એસ ઓ એટલે કે રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન આ એક સંસ્થા છે જે ભારતીય રેલવેની રિસર્ચ એન્ડ ડેવલપ ડિઝાઇન કરવાની કરવા માટેની સંસ્થા છે હવે તેમણે લખનૌમાં ત્રીસ ઓગસ્ટના રોજ એક મેગા વેન્ડર મીટનું આયોજન કર્યું છે રેલવેમાં કામ કરવાવાળા જે વેન્ડરો હોય છે ને તેની આ શોધ કરશે યાદ રાખજો અને જે પર્ટીક્યુલર ક્ષેત્રમાં સૌથી ઓછા વેન્ડરો હોય ઓછા સપ્લાયરો હોય તેમાં તેઓ વધારે વેન્ડરો શોધીને આપશે તો તે તમારે યાદ રાખવાનું અને આનું કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું આનું આયોજન લખનઉમાં રેલવે મંત્રી કોણ છે બોલો પિયુષ ગોયલ કોણ છે પિયુષ ગોયલ હવે પરીક્ષામાં એવું પૂછાય કે સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રી કોણ હતા તો તે હતા જોન મથાઈ અને આપણે હમણાં જ ચર્ચા કરી હતી ગઈ કાલે જ કે રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે આપણા હાલમાં વીકે યાદવ વિનોદ કુમાર યાદવ તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ન્યૂઝ ફટાફટ મિત્રો ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં જ ઝારખંડ હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ કોણે બન્યા છે તો જસ્ટિસ હરીશચંદ્ર મિશ્રા છે તમે અહીં ઇમેજમાં જોઈ શકશો તેવો બન્યા છે તાજેતરમાં જ ઝારખંડ હાઈકોર્ટના ચીફ એક્ટિંગ ચીફ જસ્ટિસ યાદ રાખજો અહીંયા એક્ટિંગ ચીફ જસ્ટિસ લખ્યા છે એટલે કે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બન્યા છે જ્યાં સુધી પૂર્ણ સમયના ન્યાયાધીશ નહીં આવે ત્યાં સુધી તેઓનું સ્થાન રહેશે વાત થઈ જાય ઝારખંડની તો ઝારખંડ છે તેનું કેપિટલ છે રાંચી તેના સી એમ છે રઘુબરદાસ અને ગવર્નર છે દ્રૌપદી મુર્મુ ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં યુક્રેનના નવા પીએમ કોણ બન્યા છે તો તાજેતરમાં યુક્રેનના નવા પીએમ બન્યા છે ઓલેક્સી હોચે રૂખ અહીં ઇમેજમાં જોઈ શકશો તેઓ ફક્ત પાંત્રીસ વર્ષના છે યાદ રાખજો સૌથી યુવાન વયના પીએમ તેઓ બન્યા છે યાદ રાખજો એમાં વાત થઈ છે યુક્રેનની તેનું કેપિટલ છે તેની કરન્સી છે રિવેનિયા અને તેના પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર જેલેન્સી ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં અંડર ફિફ્ટીન સેફ કપ કોણે જીત્યો છે તો તાજેતરમાં અંડર ફિફ્ટીન જે સેફ કપ કહેવાય છે તે જીત્યો છે આપણા ભારતે કોણે હરાવીને જીત્યો છે નેપાળને અને કઈ જગ્યાએ રમાયો હતો કોલકાતામાં ભારતે ટોટલ ત્રીજી વાર આ કપ જીત્યો છે પહેલાં બે હજાર તેરમાં ત્યારબાદ ત્યારબાદ જીત્યા હતા બે હજાર સત્તરમાં અને અત્યારે બે હજાર ઓગણીસમાં ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં આવેલ રિપોર્ટ અનુસાર સૌથી સુરક્ષિત શહેરોમાં પ્રથમ કયું છે તો તાજેતરમાં જ એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો તો કયો રિપોર્ટ હતો તો ઇન્ટેલિજન્સ ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સનો એક રિપોર્ટ આવ્યો તો બે હજાર ઓગણીસનો તે રિપોર્ટ મુજબ સૌથી સુરક્ષિત શહેર હોય દુનિયાનું તેમાં જાપાનનું ટોક્યો છે તે પ્રથમ નંબર પર આવેલું છે સેકન્ડ નંબર પર સિંગાપોર અને થર્ડ નંબર પર ઓસાકા છે ભારતનું આપણું મુંબઈ છે તે પિસ્તાલીસમાં નંબર પર છે અને દિલ્હી છે બાવનમાં નંબર પર વાત થઈ છે જાપાનની તો જાપાનની કેપિટલ બધાને ખબર જ છે ટોક્યો બે હજાર વીસના ઓલિમ્પિક ત્યાં યોજાવાના છે અને જાપાનની સંસદને ડાયટ કહેવામાં આવે છે કોણ કહેવાય છે ડાયટ કહેવામાં આવે છે જાપાનની કરન્સી શું છે યેન તમારે મને છે જાપાનના પીએમનું નામ જે લોકોને આવડે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો એટલે કે જે ગઈકાલે પરીક્ષા હતી એક સપ્ટેમ્બર એ એમસી સહાયક જુનિયર ક્લર્કની તેનામાંથી જે મેં સવાલો લખેલા છે લીધેલા છે તે સવાલોના જવાબો અહીંયા તમે જોઈ લો જે મિત્રોએ વિડીયોના સ્ટાર્ટિંગમાં સવાલોના જવાબ આપ્યો તે એકવાર ચેક કરી લો તમારા કેટલા જવાબો સાચા છે પ્રથમ સવાલ છે કે ગુજરાતમાં રાણક દેવીનું મંદિર નીચેના પૈકી કયા સ્થળે આવેલું છે તો વઢવાણમાં વઢવાણ કયા જિલ્લામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્યારબાદનો સવાલ છે કે રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો જૂનાગઢમાં જૂનાગઢમાં મગફળીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે ત્યારબાદનો સવાલ છે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સૌથી વધુ સમય સુધી હોદ્દો ધારણ કરનાર મહાનુભાવ કોણ હતા જસ્ટિસ વી ચંદ્રચૂડ સાત વર્ષ અને ચાર મહિના યાદ રાખજો સાત વર્ષ અને ચાર મહિના ત્યારબાદનો સવાલ છે કમ્પ્યુટરનો પેન ડ્રાઈવને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો પેન ડ્રાઈવને ફ્લેશ ડ્રાઈવ પણ કહેવાય છે યાદ રાખજો ત્યારબાદનો ઇંગ્લિશનો એકદમ સિમ્પલ સવાલ પૂછ્યો હતો કે યુઝ ધ પ્રોપર ક્વેશ્ચન ટેક આઈ એમ હેપી ખાલી જગ્યા આઈ શું આવશે અહીંયા આર એન ટાઈ કે વાક્ય છે હકારમાં છે તો તેનું ક્વેશ્ચન ટેગ નકાર બને મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો ચેનલને હજુ પણ સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો જોઈએ હવે ગઈકાલે પૂછેલા સવાલોનો જવાબો પ્રથમ સવાલ છે કાજેતરમાં સરકારે કેટલી સરકારી બેંકોનું મર્જર કરવાનો નિર્ણય કર્યો છે તો દસ સરકારી બેન્કોને મર્જર કરી દેશે અને ત્યારબાદ ટોટલ સરકારી બેંકો રહી જશે બાર ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં કયા દેશે દુનિયાનો પ્રથમ બીએસઆઈડી લોન્ચ કર્યો છે તો કોણે લોન્ચ કર્યો છે આપણા દેશ ભારતે મિત્રો ગઈકાલના કરંટપુરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જ્યાં પ્રથમ સવાલ છે તાજેતરમાં નેશનલ યોગા એવોર્ડ બે હજાર ઓગણીસ કોણે પ્રદાન કર્યા છે ઓપ્શન અહીંયા આપેલા છે જવાબો તમારા મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં જ શૂટિંગ વર્લ્ડ કપમાં અભિષેક વર્માએ કયો મેડલ જીત્યો છે તો જે મિત્રોને જવાબ આવડે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટના સવારે જવાબો મિત્રો હું આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો વિડીયો પસંદ છે તો વિડીયોને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બિલાઇકોનને પણ પ્રેસ કર દો મિત્રો આના સિવાય બીજી એક બાબત મારે જણાવવાની છે કે જે મેં વાત કરી ગઈકાલે જે એક્ઝામ હતી એએમસીની સહાયક જુનિયર ક્લર્કની તેનું જે પેપર છે તે હું એકથી બેમાં આખું પેપરને સોલ્વ કરીને મૂકી દઈશ તો તેનો વિડીયો એક બે દિવસમાં તમને મળી રહેશે તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે